શ્રી ગોવર્ધનનાથ કી, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, શ્રી ગિરિરાજ ધરણ કી, શ્રી ભાગવત ભગવાન કી, બોલો ગૌ માતા કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુતકર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતિ યોયત અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમો નમસ્તે વૃષભાય સાત્વતાં વિદુરકાષ્ઠાય મુહુકુયોગિના નિરસ્તસામ્યાતિશયેન રાધસા સ્વધામણિ બ્રહ્મનિરંસ્યતે નમઃ. યસ્યાનુકંપાવશતઃ સદુર્લભં માનુષ્યમાપ્તં પરમસ્ય પુંસઃ સર્વાર્ધદં દીનદયાલુમેકં શ્રીગોપાલલાલં શરણં પ્રપદ્યે. શ્રીગોપાલલાલં શરણં પ્રપદ્યે. શ્રીગોપાલલાલં શરણં પ્રપદ્યે. શ્રીવાક્પતે નમઃ. શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. પરબ્રહ્મ નિકુંજ નાયક શ્રી ગોવર્ધનધર પ્રભુનું વાંગ્મય સ્વરૂપ એટલે કે શ્રીમદ ભાગવત સર્વપ્રથમ શ્રીમદ ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ કરું છું. એવમ વ્યાસાસન પર વિરાજમાન ભગવાન વ્યાસ સ્વરૂપ જેમની રસના દ્વારા છ દિવસ અને આજે સપ્તમ દિવસની સુંદર શ્રીમદ ભાગવત કથા શ્રવણનો આપ સર્વે લાભ લીધો એવા આદરણીય શ્રદ્ધેય શાસ્ત્રીજીને પણ પ્રણામ કરું છું. આ સમુચિત આયોજનના જેમના નિમિત્તથી હરિગુરુ વૈષ્ણવોનું જે આ સુંદર સમાગમ થઈ રહ્યું છે, અમે દર્શન કરી રહ્યા છીએ સુંદર વિદ્વાન બ્રાહ્મણોના માધ્યમથી ભાગવતાદિનું પૂજન પારાયણ એવમ કથા અંતર્ગત સાધુ સંતોનું સમાગમ, એમની ઉપસ્થિતિ અને તાલાલા એવમ આસપાસના ક્ષેત્રથી ભગવદ્ કથા પ્રેમી ઉત્સુક જિજ્ઞાસુ વૈષ્ણવો આ કથાનો લાભ લઈ રહ્યા છે અને જે આ કથાના જે નિમિત્ત બન્યા છે એવા સિંગાળા પરિવારના બધા જ પરિવાર મનોરથી વૈષ્ણવો માટે પણ ખૂબ હૃદયની પ્રસન્નતા વ્યક્ત કરું છું કે આપના દ્વારા શ્રી ઠાકુરજી આપનું ચયન કર્યું. મેં ગત દિવસ પણ રાત્રિના સત્સંગમાં આ વાત મેં સ્પષ્ટ કરી હતી
કે ઠાકુરજીએ આપનું ચયન કર્યું, આપને નિમિત્ત બનાવ્યા, જેનાથી આટલું સુંદર એક આયોજન આજે સમાપન થવા જઈ રહ્યું છે. કારણ કે આનાથી સર્વોત્તમ બીજો કોઈ કર્મ છે નહીં. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃગૈ બુધૈઃ શ્રીમદ ભાગવતાલાપઃ સતુઃ ગીતઃ શુકાદિભિ. સ્વયં સનતકુમારો કહે છે કે શ્રીમદ ભાગવતથી સર્વોત્તમ શ્રેષ્ઠ કોઈ સત્કર્મ નથી. એટલે આ સિંગાળા પરિવાર એ મહદ ભાગ્યશાળી છે કે આટલા દિવ્ય સત્કર્મના આપ નિમિત્ત બન્યા છો. આ શ્રી ઠાકોરજીની કૃપા છે પ્રિયજનો. તો બધા મનોરથી પરિવાર માટે ખૂબ હૃદયની પ્રસન્નતા વ્યક્ત કરીને જે થોડોક સમય છે, એમ તો મને કહ્યું કે જે આપને જેટલી વાર જેટલી ઈચ્છા હોય આપ આપ વચનામૃત આશીર્વાદ આપના પ્રાપ્ત થાય, પરંતુ તો પણ હું પ્રયાસ કરીશ કે મારા ભાવને જેટલું બની શકે સંક્ષિપ્તમાં હું પ્રગટ કરી શકું, કારણ કે સમયની પણ એની એક સીમા છે, મર્યાદા છે. ખૂબ આનંદ થયો થોડી વાર શાસ્ત્રીજીને સાંભળ્યા, અને આનંદ થાય કે જ્યારે વ્યાસાસન પર બિરાજમાન વક્તા, કારણ કે ભાગવતમાં સ્વયં વક્તાના લક્ષણની ચર્ચા કરવામાં આવી છે, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલ ધીર વૈષ્ણવ, આ બધા વક્તાના લક્ષણ છે. અને જ્યારે વ્યાસ ગાદીથી દેવ ભાષા સંસ્કૃત ભાષા અને ભાગવતના શ્લોકોનું શુદ્ધ ઉચ્ચારણ થતું હોય ત્યારે હૃદયમાં પ્રસન્નતા આનંદ થતો હોય છે. તો શાસ્ત્રીજી માટે પણ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું. ભગવદ્ કૃપાથી આપ સુંદર આ સેવા કાર્ય કરી રહ્યા છો, અને ઠાકોરજી અને વાઘપતિ શ્રી વલ્લભ આપને આ રીતે જ ખૂબ બલ આપે અને સામર્થ્ય આપે. આજના આ સપ્તમ દિવસના અંતર્ગત 7 દિવસ સુધી આપે ઘણા બધા વિષયોને સાંભળ્યા, ઘણું બધું શ્રવણ કર્યું. હમણાં જ 15-20 મિનિટ કે 1/2 કલાકમાં કેટલું બધું, મને આનંદ થયો કે બધા વિષયનો અનુક્રમણિકા રૂપ પણ સ્પર્શ કર્યો. કારણ કે વક્તા માટે એક બહુ કઠિન હોય છે કે અમુક સમયોમાં શ્રીમદ ભાગવતના બધા જ પ્રસંગોનો વિસ્તારપૂર્વક કહેવું એ કઠિન વિષય છે, પરંતુ મને એ વાતની પ્રસન્નતા થઈ કે ભલે સંક્ષિપ્તમાં પણ અનુક્રમણિકા રૂપ પણ બધા જ પ્રસંગોનો શાસ્ત્રીજીએ સ્પર્શ કર્યો. અને ગત 6 દિવસ ને આજે 7 દિવસ 7 દિવસથી ઘણું બધું આપે શ્રવણ કર્યું પ્રિયજનો. ભાગવતમાં જેમ ભગવાનની વાણી છે, ભગવતા પ્રોક્તમ ગૂઢ છે, અગાધ છે, સંક્ષિપ્તમાં સમજવું હોય તો ભાગવતમાં શું છે, તો કે ભાગવતમાં ઉપદેશ છે, ભાગવતમાં ગીત છે, ભાગવતમાં ચરિત્ર છે, ભાગવતમાં રૂપક છે. બાકી તો ઘણું બધું આપે સાંભળ્યું, ઉપદેશો સાંભળ્યા, ચરિત્ર સાંભળ્યા, ગીત સાંભળ્યા. મુખ્ય આ ઉપદેશ, ગીત, સ્તુતિ, ચરિત્ર અને રૂપક, શું છે ભાગવતમાં? આ 5 વસ્તુઓ છે. 7 દિવસથી આપ કથા સાંભળો છો, પાછા પોતાના ગામમાં કે બીજા સ્વજનોને મળો કે તમે રોજ જતા હતા, તો કે હા રોજ ગયા, તો કે શું સાંભળ્યું? તો પ્રાયઃ આપણે એમ કહીએ કે મને એટલું તો યાદ નથી, આપણી સ્થિતિ એવી જ છે. એક શિષ્ય એના ગુરુને કહ્યું કે ગુરુદેવ, આપ આટલું સુંદર વચનામૃત કરો છો, કથા સંભળાવો છો, પ્રસંગો સંભળાવો છો, પરંતુ યાદ ન રહે તો પછી શું લાભ? ત્યારે એના ગુરુએ એક છાબ એને આપી અને કહ્યું કે જા નદીમાં જા અને પાણી ભરીને લાવ. બોલો ગયો ત્યાં, છાપને ડૂબોવી, પરંતુ એમાં પાણી તો રહે નહીં કારણ કે ઘણા બધા છિદ્ર છે. એક વાર, બે વાર, ત્રણ વાર ત્યાં જ ગુરુ આવ્યા. શિષ્ય કહે છે કે ગુરુદેવ, આપ કહો છો કે છાપમાં પાણી ભર, પણ આમાં ટકતું તો નથી, તો શું મતલબ? ત્યારે ગુરુદેવે કહ્યું કે ભલે આમાં પાણી ન ટક્યું, પરંતુ જેટલી વાર તે છાપને પાણીમાં ડૂબોવી એટલી વાર એનું સ્નાન તો થયું, એ શુદ્ધ તો થઈ, એ જરૂરી છે.
એટલે આ 7 દિવસ કેટલું આપણને યાદ રહ્યું ન રહ્યું એ જીવનો અધિકાર એની પાત્રતા ઉપર છે. પરંતુ જેટલા કલાક આપ અહીંયા બેઠા, દુસંગથી દૂર રહ્યા, દુર્વિચારથી દૂર રહ્યા, અસદાલાભથી દૂર રહ્યા, જે તે આપણે આ વિચાર કરો 3-4 કલાકમાં આ 7 દિવસ રોજ આ સમય કયા કાર્યમાં જતું હતું, પરંતુ આ 4 કલાક કે 3 કલાક જે પણ સમય વાણીનો નિરોધ થયો, ઇન્દ્રિયોનો નિરોધ થયો, તો કમથી કમ જેટલા કલાક બેઠા એટલું મન આપણું શુદ્ધ પવિત્ર થયું પ્રિયજનો, એ પણ ભાગવત કૃપા છે. તો કેટલું યાદ રહ્યું ન રહ્યું, પરંતુ આપણે ભાગવતમાં આવીને બેઠા, અતિ હરિ કૃપા જાહી પર હોય પાંવ ધરે એહી માર્ગ સોહી. ભાગવતમાં એ જ આવીને બેસી શકે છે કે જેના ઉપર ઠાકુરજી કૃપા કરે. સત્સંગ એને જ મળે છે પ્રિયજનો જેના ઉપર ઠાકુરજીની કૃપા થાય. આપણે આપણા સામર્થ્ય આપણા પ્રયાસ એમ નહીં વિચારતા કે હા મારી પાસે સમય હતો કે મારા પરિવારનું આયોજન હતું એટલે જઈને બેસી ગયા. આપની ઉપર ઠાકુરજીની કૃપા થઈ છે, એસા નહીં સોચના, એવું નહીં માનવાનું કે હું કથામાં બેસીશ તો કૃપા થશે. કૃપા છે એટલે કથામાં આવીને બેઠા છો પ્રિયજનો, આ યાદ રાખજો. કૃપા છે. મને એક પ્રસંગનું સ્મરણ થઈ રહ્યું છે કે જ્યારે એક દિવસ શ્રી કુંભનદાસજી, મહદ ભગવદીય વૈષ્ણવ, શ્રી ઠાકોરજીની સામે સુંદર કીર્તનની સેવા કરે અને એક દિવસ બહુ ઉદાસ થઈને બેઠા હતા, તો શ્રીજી બાવાનો એને અનુભવ હતો. શ્રીજી કહે, અરે કુંભના ઉદાસ ક્યો બેઠો હે, કા બાત હે? તો કુંભનદાસજી કહે કે કૃપાનાથ, કા બતાવું, ઘર મેં સત્સંગ નહીં હે. શ્રીજી આજ્ઞા કરે, અરે સત્સંગ કો ફલ તો મેં હું, ઓર મેં તેરે સાથ બાત કર રહ્યો હું, મેં તેરે સાથ ખેલ રહ્યો હું. શ્રી કુંભનદાસજીને સાથે લઈ જતા વંદલીલામાં શ્રીજી બાવા, કે સત્સંગનો ફલ હું છું, હું તારી સાથે વાત કરું છું, રમું છું, અને તું કે છે સત્સંગ નથી. કુંભનદાસજી કહે, પ્રભુ યે તો આપકી કૃપા હૈ, પરંતુ ધ્યાન આપજો આ કુંભનદાસજીના શબ્દ, પરંતુ પ્રભુ આપનું સ્વરૂપ તો રસો વૈસહ, આપ તો રસ સ્વરૂપ છો, અને આપના સર્વાંગ રસનો અનુભવ કરવા માટે સત્સંગ આવશ્યક છે, અને જ્યાર સુધી સત્સંગ ન થાય ત્યાર સુધી જીવને આપના સ્વરૂપનો અનુભવ થતો નથી. કુમનદાસજીની વાત સાંભળીને શ્રીજી બાવા બહુ પ્રસન્ન થયા અને કહ્યું કે તુકુ સત્સંગ મિલે ગો. અને એ શ્રીજીની કૃપાથી કુંભનદાસજીને ત્યાં પરમ ભગવદી એવા ચતુર્ભુજ દાસજી જેવા પુત્રનું પ્રાગટ્ય થયું, અને એ ચતુર્ભુજ દાસજી સાથે કુંભનદાસજી સત્સંગ કરતા. સંયોગ વિપ્રયોગ કુંજ આદિ લીલાઓનું વર્ણન અને સત્સંગ કરતા. વાર્તાજીમાં સુંદર પ્રસંગ આવે છે. આનાથી આપણને ખ્યાલ આવે છે કે સત્સંગ ક્યારે મળે, કે જ્યારે શ્રી ઠાકોરજીની કૃપા એ જીવ ઉપર થાય, ત્યારે જ એ જીવ સત્સંગમાં આવીને બેસી શકે છે. આપ મહદ ભાગ્યશાળી છો પ્રિયજનો, બધા શ્રોતાજન, કે શ્રીમદ ભાગવત જે ભગવાનનું જ વાંગ્મય સ્વરૂપ, અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ મહાપ્રભુ શિવલભાચાર્ય ચરણ આપશી આજ્ઞા કરે છે કે ભાગવતના 12 સ્કંદ અને શ્રીનાથજીના 12 અંગ, 12 અંગો વૈ પુરુષઃ, 12 અંગ વાળા ભગવાન ભાગવતના 1-1 સ્કંદ એ જ ભગવાનના 1-1 અંગ છે, જેમાં આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે પ્રથમ જે 2 સ્કંદ છે એ શ્રીનાથજીના ચરણારવિંદ છે, જેમાં અધિકાર અને સાધન લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રથમ 2 સ્કંદ શ્રીનાથજીના શ્રી ચરણારવિંદ, તૃતીય અને 4th સ્કંદ શ્રીનાથજીના બાહુ, 5મ અને 6th સ્કંદ શ્રીનાથજીની જંઘા, 7મ સ્કંદ એટલે શ્રીનાથજીનો દક્ષિણ હસ્ત, 8મ સ્કંદ, 8મ અને 9મ સ્કંદ શ્રીનાથજીનું વક્ષસ્થળ,
દશમ સ્કંદ એટલે શ્રીનાથજીનું હૃદય, એકાદશ સ્કંદ શ્રીનાથજીનું લલાટ, અને દ્વાદશ એટલે કે બારમો સ્કંદ એટલે જે ઉપર ઉઠેલો શ્રીજીનો હાથ જે છે, જે આશ્રય લીલાનું પ્રતીક છે. એક એક સ્કંદ એક એક અંગ. એક બહુ સુંદર એક દ્રષ્ટાંતથી આપણને ખ્યાલ આવી જાય, ભાગવત છે ને કેવલ શ્રવણ નહીં અપિતુ અધ્યયનનો વિષય છે. વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, વિદ્વાનો કી પરીક્ષા ભાગવત મેં હોતી હૈ, અને એ અધ્યયનનો વિષય છે. પ્રિયજનો, શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે, ઉત્તર પૂર્વ સંદેહવારકમ, અથવા જે શ્રી આચાર્ય ચરણે વેદાહ કૃષ્ણવાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસશ્ચ પ્રમાણમ તચ્ચતુષ્ટયમ, આ ચાર પ્રમાણ જે શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા છે. કારણ કે જ્યારે કોઈ પણ આચાર્ય પોતાનો સિદ્ધાંત પ્રગટ કરે તો એ સિદ્ધાંત, આ જે પ્રમાણભૂત આપણા સનાતન ધર્મના જે મૂળ ગ્રંથ છે, એ સિદ્ધાંત, એ પ્રિન્સિપલ્સ એમાંથી આવવો જોઈએ. એનાથી એ આચાર્યને પોતાની વાણીને સિદ્ધ કરવું પડે. તો શ્રી મહાપ્રભુજીએ જો પોતાનો શુદ્ધાદ્વૈત, જેને પુષ્ટિ માર્ગ આપણે કહીએ છીએ, વલ્લભ સંપ્રદાય તરીકે જાણીએ છીએ, તો વેદ કૃષ્ણ વાક્યાની એટલે ગીતાજી, વ્યાસસૂત્રાની બ્રહ્મસૂત્ર, અને સમાધિ ભાષા વ્યાસશ્ચ. કારણ કે ભાગવતની પણ ત્રણ ભાષાઓ છે, જેમાં સમાધિ ભાષાને આપે પ્રમાણ માની અને લોકભાષા અને પરમત ભાષાને એને સહયોગી માની છે. અને આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે સર્વ સંદેહ વારકમ, શ્રીમદ ભાગવતને સર્વોત્તમતા બતાવવા માટે આપ આજ્ઞા કરે છે કે જ્યારે વેદને આપણે શ્રવણ કરીએ કે વેદનું કોઈ અધ્યયન કરે, એમાં જ્યારે કોઈ શંકા યા પ્રશ્ન ઉપસ્થિત થાય તો ગીતાજીના માધ્યમથી એ સંશય, એ સંદેહ, જિજ્ઞાસાનું નિવારણ થાય છે. ગીતાજીનું શ્રવણ કરીને ક્યાંક કોઈ જિજ્ઞાસા, સંશય, પ્રશ્ન ઉપસ્થિત થાય તો બ્રહ્મસૂત્રના માધ્યમથી એનું સમાધાન થાય છે. અને વેદ, ગીતા અને બ્રહ્મસૂત્રના માધ્યમથી જો કોઈ જિજ્ઞાસા, સંશય, પ્રશ્ન ઉપસ્થિત થાય તો શ્રીમદ ભાગવત સર્વ સંદેહ નિવારકમ, બધા જ સંદેહોને દૂર કરવા વાળું છે. એટલે આને ચક્રવર્તી વૈષ્ણવોનું પુરાણ પંચમ વેદ તરીકે પ્રિયજનો શ્રીમદ ભાગવતને બતાવવામાં આવ્યું છે, જેમાં શ્રી આચાર્ય ચરણે શ્રીમદ ભાગવતના સાત પ્રકારથી અર્થ કર્યા છે, જે અર્થ શ્રી સુબોધનીજી અને ભાગવતાર્થ પ્રકરણમાં ઉપલબ્ધ છે. અને મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ એકમાત્ર એવા આચાર્ય છે કે જે આપ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે આપનું ભૂતલ પર પધારવાનું કારણ શું છે, તો કે અર્થમ તસ્ય વિવે ચેતુમ નહીં વિભુર વેશવા નરાદ વાગપતેર, કેવલ અને કેવલ શ્રીમદ ભાગવતના ગૂઢાર્થોને પ્રગટ કરવા માટે જ. જે વિષ્ણુપ્રિયમ, વ્યાસસ્ય વિષ્ણુપ્રિયમ, વ્યાસજીને આનંદ આવે એવો અર્થ પ્રગટ કરવા માટે જ મારું આ ભૂતલ પર, હું વૈશ્વાનર વાક્પતિનો અવતાર આ ભૂતલ પર થયો છે. આ શ્રી મહાપ્રભુજી પોતે આજ્ઞા કરી રહ્યા છે કે ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા માટે. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ, પ્રગટ વે માર્ગ રીત બતાઈ. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ વલ્લભ સંપ્રદાય અંતર્ગત શ્રી જે સિદ્ધાંત, જે સેવાક્રમ, બધો ભાગવતમાંથી જ પ્રગટ કર્યો છે. ભાગવતમાં બધું છે, ભાગવતમાં દાનના પ્રસંગો પણ આવે છે, ભાગવતમાં ઠાકોરજીની બધી લીલાઓ, દાન માન રાસ આદિ ખેલ, બધી લીલાઓનું વર્ણન શ્રીમદ ભાગવતમાં છે. અને ભાગવતમાંથી જ આ સંપ્રદાય પુષ્ટિ માર્ગ માખણ રૂપ આપ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યું છે. જ્યાં જ્યાં ત્રણ વખત પૃથ્વી પરિક્રમા કરીને જ્યાં જ્યાં આપ શ્રી પધાર્યા, શ્રીમદ ભાગવતને જ કેન્દ્રમાં રાખીને આપે વચનામૃત કથામૃત કર્યા છે. શ્રી મહાપ્રભુજીનો મુખ્ય વિષય શ્રીમદ ભાગવત સુબોધની. ઘણી વાર એવા દુષ્પ્રચાર થતા હોય કે ભાઈ વલ્લભ કુલના હોય ભાગવત ન કરી શકે ને ઈ ન બોલી શકે ને, અરે શ્રી મહાપ્રભુજી તો ભાગવતનો જ પ્રકાશ કર્યો છે, મહાપ્રભુજી શું બોલ્યા. એવી એક દુષ્પ્રચાર આજના સમયમાં પણ ઘણા એવા કરે છે કે
હા, શ્રી મહાપ્રભુજીની અમુક રીત છે, મર્યાદાઓ છે. વૃત્યર્થે નૈવ યુજિતમ પ્રાણૈર ગંઠૈર ગતિર રપી, એ મર્યાદાઓ સાથે. પરંતુ અવશ્યમેવ શ્રીમદ ભાગવત એ આચાર્યચરણનો મૂળ વિષય રહ્યો છે. એટલે ક્યાંક કંઈક એવો દુષ્પ્રચાર થતો હોય તો આપણે તો એનાથી સાવધાન રહેવું જોઈએ. એટલા માટે જ ભગવાને બે કાન આપ્યા, અહીંથી સાંભળીને અહીંથી કાઢી નાખવાનું. એટલે ફાલતુની વાતોને અંદર જવા જ નહીં દેવાનું. શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્રે, સ્કંધે, અધ્યાયે, પ્રકરણે, વાક્યે, પદે, ક્ષરે સાત સાત પ્રકારથી શ્રીમદ ભાગવતનું મંથન કર્યું. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. આચાર્ય ચરણ કેસે હૈ તો કે શ્રીમદ ભાગવત કે ગૂઢાર્થોં કો પ્રકાશ કરને મે પરાયણ એસે શ્રી મહાપ્રભુજી હૈ, શ્રી વલ્લભાચાર્ય ચરણ હૈ. અને એ આચાર્ય ચરણ આપ સમજાવે છે કે આ દ્વાદશ સ્કંધ, શ્રીનાથજીના દ્વાદશ અંગ. અને એક બહુ સુંદર એક જે હું વાત કરતો હતો, એક દ્રષ્ટાંત જેનાથી આપણને ખબર પડી જાય, આપણને યાદ રહી જાય. સાત દિવસ આપ સાંભળો છો તો કંઈક તો યાદ રહેવું જોઈએ ને. પ્રથમ સ્કંધ કયો ચરણારવિંદ, બીજો સ્કંધ શું છે, ત્રીજો સ્કંધ શું છે, એક દ્રષ્ટાંતથી આપ સમજો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુના અંગરૂપ તો છે, પરંતુ આ અનુરૂપતા પણ સીધી સીધી નથી. જો પ્રથમ બે સ્કંધ ચરણારવિંદ, પછીના બે સ્કંધ બાહુ, નહીં તો ક્રમશઃ જોવા જઈએ તો જંઘા, ને પછી કટી, ને પછી વક્ષસ્થલ, ને હાથ, આમ સીધી અનુરૂપતા નથી. પહેલા બે ચરણારવિંદ, બે સ્કંધ બે ચરણારવિંદ, પછીના બે સ્કંધ એ બાહુ, પછીની જંઘા, પછી દક્ષિણ હસ્ત. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જેમ એક કોઈક નાનો બાળક હોય અને એ બાળક રીંગણ લીલા એટલે ઘૂંટમન ચાલવા વાળો, જ્યારે એ નાનું બાળક આખા ઘરમાં ફરે, પરંતુ જ્યારે એ બાળકને તૃષા એટલે કે ભૂખ લાગે, ત્યારે બાળક કોને ખોજે, કોને શોધે છે, એની માને. જ્યાં એની માં દેખાય તરત એ ઘૂંટમન ચાલવા વાળો બાળક ત્વરિત ગતિથી દોડીને આમ સીધા માની પાસે જાય અને માના ચરણને પકડી લે છે. એટલે આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે જ્યારે જીવાત્મા રૂપી બાળક એની અંદર ભગવદ પીપાસા જાગૃત થાય છે, તૃષા જાગૃત થાય છે, ભગવદ રસ પીવાની ઈચ્છા જાગૃત થાય છે, ત્યારે એ ભગવાનના ચરણારવિંદનો આશ્રય લે છે. એટલે પ્રથમ બે સ્કંદ જે છે એ ભગવાનના ચરણારવિંદ છે. બાળક માના ચરણ પાસે આવી ગયું, માની દ્રષ્ટિ એ બાળક ઉપર ગઈ, માં જાણી ગઈ કે હવે બાળકને સમય થઈ ગયો, એને ભૂખ લાગી છે. પછી માં શું કરે, બાળકને તરત ખોળામાં લઈ લે. એટલે જ્યારે પ્રભુનો જે જીવ આશ્રય કરે છે ચરણારવિંદનો, અને શ્રીનાથજી જાણી જાય કે હવે આ મારી શરણમાં આવી ગયો છે, ત્યારે શ્રીનાથજી રૂપી માં શું કરે, એ જીવાત્મા રૂપી બાળકને પોતાના ગલે સે લગા લે, અપના આલિંગન પ્રદાન કરતે હૈ. એટલે કહ્યું કે ત્રીજો અને ચતુર્થ સ્કંદ શ્રીનાથજીનું બાહુ છે. માએ ખોળામાં લીધો બાળકને, હવે જાણે છે કે ભૂખ લાગી છે. પછી માં શું કરશે, એક આસન ઉપર બેસી જશે અને ખોળામાં બાળકને સુવડાવી દેશે. એટલે પંચમ અને ષષ્ઠ સ્કંદ એ શ્રીનાથજીની જંઘા છે. બાળક માના ખોળામાં તો આવી ગયું, તો પણ બાળક માના પય સુધી નથી પહોંચી શકતું. પછી માં શું કરે, હાથ આગળ લે અને બાળકના માથા નીચે રાખીને પોતાની છાતીથી લગાડે. એમ સ્વયં સાધન કરતા શ્રીનાથજી રૂપી માં પણ બાળકને પોતાના હૃદયથી લગાડે છે. એટલે સપ્તમ સ્કંદ એટલે દક્ષિણ હસ્ત છે. બાળક માના પૈપાન કરે છે એટલે અષ્ટમ અને નવમ સ્કંદ શું છે, તો કે શ્રીનાથજીનું વક્ષસ્થલ છે. બાળકે જ્યારે પૈપાન પ્રારંભ કર્યું, આનંદનો અનુભવ થયો, અને આપ વિચાર કરો એ આનંદ કેવલ બાળકનો નથી, એ આનંદ માનું પણ છે. આનંદ અરસપરસ છે. એવી રીતે ભક્તિની યાત્રામાં પણ ભક્ત એકલો નથી ચાલતો, ભગવાન પણ સાથે ચાલે છે. જ્ઞાન માર્ગમાં ભક્તને એકલા ચાલવું પડે છે, ભક્તિ માર્ગમાં ભગવાન અને ભક્ત બંને સાથે ચાલે છે. યે યથામામ પ્રપદ્યંતે તાં સતૈવ વજામ્યહમ. એટલે માટે તો શ્રી ઠાકોરજીએ નિરોધ
જે લીલા છે એમાં રાજસ, તામસ, સાત્વિક, નિર્ગુણ ચાર પ્રકારની લીલાઓ કરી છે. કારણ કે ચાર પ્રકારના ભક્ત છે તો ભક્તના અનુરૂપ ભગવાન પણ લીલાઓ કરે છે, ભગવાન પણ એના અનુરૂપ ચાહવા માંગે છે. જ્યારે ભક્ત ભગવાનના અનુરૂપ થવા ઈચ્છતો હોય તો ભગવાનને પણ ભક્તના અનુરૂપ થવું પડશે, અને ભગવાન જો ભક્તના અનુરૂપ થવા ઈચ્છતા હોય તો પછી ભક્તને પણ ભગવાનના અનુરૂપ થવું પડશે. યાદ રાખજો પ્રિયજનો, ભક્તિની યાત્રામાં ભક્ત અને ભગવાન બંને સાથે ચાલે છે. આપણે બંનેને એકબીજાના અનુરૂપ થવું પડશે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સાત્વિક, રાજસ, તામસ આ લીલા ભગવાન શું કામ કરે છે? કારણ કે ભક્તના અંદર પણ સાત્વિક ભાવ છે, કોઈના અંદર રાજસ ભાવ છે, કોઈના અંદર તામસ ભાવ છે. હમણાં એ સમય નથી કે એનો વિષય ઉપર ચર્ચા કરીએ કે સાત્વિક, રાજસ, તામસ શું છે, પણ સંક્ષિપ્તમાં ચાર પ્રકારના ભક્ત છે અને ચાર પ્રકારના ભક્તને અનુરૂપ થવા માટે ભગવાન પણ ચાર પ્રકારની લીલા કરે છે. બ્રજની લીલાઓમાં આપણે શ્રવણ કરીએ, તાહી અહિરિકી છોરિયા શેષ મહેશ દિનેશ ગણેશ સુરેશ હું ધ્યાન નિરંતર ધ્યાવે, તાહી અહિર કી છોહરિયા છછિયા પર છાચ પે નાચ નચાવે. અરે જાકે ઘર મે નો નો લાખ ગૈયા હૈ, જ્યાં દૂધ દહીની સરિતા વહેતી હોય ત્યાં માખન મિશ્રિત દૂધની કોઈ કમી થોડે છે. પરંતુ ગોપી કહે છે કે યશોદાજી આગળ તો તું રોજ નાચે, આજે તું મારી આગળ નાચ તો હું તને માખન આપું, તો હું તને છાચ આપું. તો કે તું પાકું આપીશ? તો કે હા આપીશ. અને પછી ઠાકોરજી તા થઈ તુમ થઈ એની આગળ નૃત્ય કરવા લાગે છે. તો છછિયા પર છાચ પે નાચ નચાવે, તો ભગવાન ભક્તના અનુરૂપ થવા માટે જો એવી લીલા કરે છે. અનુરૂપતા બહુ જરૂરી છે પ્રિયજનો. જેમ આપણે ઘરમાં રહેતા હોઈએ, ઘરમાં સાથે રહેતા હોઈએ સંયુક્ત પરિવારમાં, તો પત્નીને પતિના અનુરૂપ, પતિને પત્નીના અનુરૂપ. એટલે પતિ કે હું કહું એમ જ થાય એમ ન ચાલે. પિતાને પુત્રના અનુરૂપ, પુત્રને પિતાના અનુરૂપ, બધા જ પરિવારને એકબીજાના અનુરૂપ રહેવું પડે. ક્યાંક થોડુંક પિતાને પણ સમજવું પડે, ક્યાંક પુત્રને પણ સમજવું પડે કે ના ઠીક છે મોટા છે. ક્યાંક પિતાને પણ સમજવું પડે, ક્યાંક પતિને પણ સમજવું પડે કે નહીં મારે આની વાત સાંભળવી જોઈએ. ક્યાંક પત્નીને પણ સમજવું પડે કે નહીં મારે એની વાત સાંભળવી. અનુરૂપતા, જો અનુરૂપતા હોય, એકબીજાને અનુરૂપ હોય તો આનંદ આવે. આજે આપણા સનાતન ધર્મમાં તો એ સંગઠનની ભાવના છે, પરંતુ આજે પાશ્ચાત્ય જે વેસ્ટર્ન કલ્ચર જે આપણા ભારતમાં પણ એનાથી એટલા લોકો પ્રભાવિત થઈ ગયા છે. આજે આપણા ભારતમાં પણ બહુ દુર્ભાગ્ય છે, પરિવાર વહેંચાઈ ગયા છે, એકબીજા સાથે બનતું નથી. પિતાને પુત્ર સાથે, પિતાને પુત્ર સાથે, પુત્રને પિતા સાથે, પત્ની પતિ હોય, પતિ પત્ની હોય, ક્યાંક ને ક્યાંક વિભાજનતા ભાગલાઓ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યા છે પ્રિયજનો. આ મૂળમાં આ આપણી સંસ્કૃતિ નથી. આપણે ત્યાં તો અનુરૂપતા, એકબીજાના અનુકૂળતા, સ્વીકારવાદ એ આપણી સંસ્કૃતિ છે, એ આપણે ત્યાં ભાવ છે. એટલે અનુરૂપતા બહુ જરૂરી છે. અનુરૂપતા હોય તો આ તો ભૌતિક વાત થઈ, એવી રીતે આધ્યાત્મમાં પણ ભક્ત અને ભગવાન, અને ભક્ત ભગવાન અને ભક્ત બંનેને એકબીજાના અનુરૂપ થવું પડે. એ આપણા અનુરૂપ થવા માંગે તો આપણે એના અનુરૂપ માટે શું થવું પડશે? તો કે ભગવદ્ કથા, સત્સંગ. સત્સંગથી શું થશે? આપણે એના અનુરૂપ બની જઈશું. અને જ્યારે અનુરૂપતા હશે તો આનંદ હશે. તમે જુઓ, એક વસ્તુ સમજો, જ્યારે દાલ ચાવલ ચોખા અને દાલ મળી જાય તો શું થઈ ગયું? ખીચડી. પરંતુ એ ચોખા અને દાલમાં ક્યાંક એક નાનકડી કંકર આવી જાય તો પછી શું થાય? તરત આપણે થૂકી દઈએ. કોઈ કહે કે કંકર એની સાઈઝનું જ છે ને, સાઈઝનું ભલે હોય પરંતુ એના અનુરૂપ નથી, તો શું કરીએ? આપણે થૂકી દઈએ. એવી તો તમે જુઓ, દૂધ અને ચાવલ ચોખા બંને મળી જાય તો શું થઈ ગયું? બોલો તો સહી, ખીર. હવે એમાં જ ક્યાંક કંકર આવી જાય તો શું થાય? થૂકી દઈએ. કારણ કે એ દાલ, એ દૂધ અને એ ચોખાના અનુરૂપ નથી, એટલે આપણે શું કરીએ? થૂકી દઈએ. તમે ધ્યાન આપજો, આ હું જે વિષય કહેવા માંગુ છું, દૂધનો કંઈક સ્વાદ છે, ચોખાનો કંઈક સ્વાદ છે, અને ખીરનો કંઈક અલગ સ્વાદ છે. ખીરના અંદર આપ જુઓ ધ્યાનથી, ખીરના અંદર
દૂધમાં ચાવલનો સ્વાદ આવશે અને ચોખાની અંદર દૂધનો સ્વાદ આવશે, ત્યારે જઈને ખીરનો કંઈ સ્વાદ છે? હા, ચોખાની અંદર દૂધનો સ્વાદ અને દૂધની અંદર ચોખાનો સ્વાદ, ત્યારે ખીરનો સ્વાદ છે, તો આનંદ છે. અને એમાં કંકર આવી જાય તો શું કરીએ? થૂકી દઈએ, કારણ કે અનુરૂપ નથી. આજે ક્યાંક ને ક્યાંક આપણે ત્યાં પણ વૈષ્ણવો હોય કે સંપ્રદાયો હોય કે સનાતન ધર્મ હોય, ક્યાંક એકબીજા ઉપર થૂ 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 કરી રહ્યા છે, કારણ કે એકબીજાના અનુરૂપ નથી બની રહ્યા. કારણ ઈ છે, હું કોઈના ઉપર થૂ કરું, કોઈ મારા ઉપર થૂ કરે, ઓલો આમ ઓલો આમ ઓલો આમ. ક્યાંક ને ક્યાંક આનું કારણ શું છે? કારણ કે એકબીજાના અનુરૂપ આપણે બધા નથી બની રહ્યા. ઘણા એમ પણ કહેવા વાળા કહેતા હોય છે કે હવે તો સનાતન ધર્મમાં બહુ ફાળાઓ પડી ગયા ને વાળાઓ થઈ ગયા ને એકતા નથી ને કોઈ આને માને ને કોઈ આને માને. પરંતુ એ અજ્ઞાન છે, એ જાણતો નથી કે આ વાળાઓ નથી, આ વ્યવસ્થાઓ છે. આપણા ત્યાં સનાતન ધર્મમાં આ વ્યવસ્થાઓ છે. કોઈને ભાઈ અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ કરવી હોય તો ભાઈ એ સ્વામિનારાયણ પંથમાં જાય, કોઈને મોક્ષ જોતું હોય તો એ શિવ પંથમાં જાય, શિવ માર્ગમાં જાય, કોઈને પરબ્રહ્મની પ્રાપ્તિ કરવી હોય તો આ પુષ્ટિ સંપ્રદાયમાં આવે. એટલે અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ છે. જેમ એક મોટી યુનિવર્સિટી હોય અને એ યુનિવર્સિટીમાં કોઈક મેનેજમેન્ટનું ભણે, કોઈ બિઝનેસનું ભણે, કોઈ કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું ભણે, અલગ અલગ વિષય હોય, પછી વિદ્યાર્થી એનું ચયન કરે કે મારે આ સબ્જેક્ટ ઉપર આગળ જવું છે, પછી એ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લે કે પછી મેનેજમેન્ટમાં જાય કે પછી જે પણ અલગ અલગ મેડિકલ ફિલ્ડ હોય કે અલગ અલગ. એવી રીતે આપણું આ સનાતન ધર્મ પ્રિયજનો એટલું વ્યાપક છે અને એ વ્યાપકતા અંતર્ગત અલગ અલગ સંપ્રદાયો એ વ્યવસ્થાઓ રૂપે બતાવવામાં આવ્યા છે, વિભાજનતા રૂપે નથી. આ વસ્તુઓને યાદ રાખજો, એ વ્યવસ્થાઓ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ વસ્તુઓના અભાવના લીધે, અજ્ઞાનના લીધે એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ થૂથું થઈ રહી છે. ઇવન વૈષ્ણવો, વૈષ્ણવ સંપ્રદાયો, સંપ્રદાયમાં રહેલા વૈષ્ણવો એકબીજા ઉપર થૂથું કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક અનુકૂળતાનો અભાવ, એકબીજાના અનુકૂળ જ્યાર સુધી નહીં થઈએ ત્યાર સુધી આનંદ નહીં આવે. પ્રિયજનો, આજે આપ અમારા અનુકૂળ થવા માંગતા હો તો અમારે પણ આપના અનુકૂળ થવું પડે, આ જરૂરી છે. ત્યારે તો આનંદ છે. અનુકૂળતા બહુ આવશ્યક છે પ્રિયજનો. આજના સમયમાં ક્યાંક ને ક્યાંક સંપ્રદાયોમાં પણ વાડાપંથી, આ અમારો ને આ તારો. અરે, આપણે બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી છે. આ વસ્તુને યાદ રાખજો પ્રિયજનો. શ્રી ગુરવે નમઃ. ગુરુ તો કેવલ ઓર કેવલ શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ હે. આપણે કોના છીએ? તો કે આપણે શ્રી વલ્લભના છીએ, એ જ આપણા ગુરુ છે. શ્રી વલ્લભ્ય સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ, શ્રી વલ્લભ ગુણ ગાઈએ યાહી તે રસિક કહાઈએ. વલ્લભ સૃષ્ટિ સમાજ સંગ મિલ, હમ સબકો સાથ મે રહેકર, આ મારો ને આ તારો ને આ આ ઘરનો ને આ ફલાણા ઘરનો ને આ ઢીકણો, આપણે વલ્લભના ઘરના છીએ યાદ રાખો, નહીં તો વેચાઈ જશું, તો પછી વેચાઈ જશું યાદ રાખો. એટલે આપણે બધા એક છીએ, સમભાવ. હમણાં જ આપણે સંક્ષિપ્તમાં સાંભળ્યું, જો આપને યાદ રહ્યું હોય તો, ધ્યાન ગયું હોય તો, ત્રણ પ્રકારના ભક્તની વાત, જેમાં પ્રાકૃત ભક્તની ચર્ચા કરવામાં આવી, જેમાં મધ્યમ ભક્ત અને ત્રીજો ઉત્તમ છે એ સર્વોત્તમ ભક્ત. પ્રાકૃત ભક્ત કોને કહ્યો? કે જે કેવળ ભગવાનની મૂર્તિમાં ભગવાનને જુએ, બીજા કોઈને ન માને, એ જડ પ્રાકૃત ભક્ત છે. પછી ભગવાનમાં પ્રેમ કરે, જ્ઞાનીઓ સાથે મિત્રતા રાખે અને અજ્ઞાનીઓને સાથે દૂર રહે, એટલે જેની દ્રષ્ટિમાં ટૂંકમાં સમજીએ ભેદ છે, એ મધ્યમ પ્રકારનો ભક્ત છે. અને ઉત્તમ ભક્ત કયો છે? કે જે બધામાં ભગવાનને જુએ, જેની દ્રષ્ટિમાં ભેદ નથી. સિયા રામ મે સબ જગે જાની, એ સબ પ્રભુનું સ્વરૂપ રૂપ છે. અને અમારા શાસ્ત્ર વેદ એ જ તો કહે છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ સર્વ ખલુ ઇદમ બ્રહ્મઃ, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. બધા ગ્રંથોમાં શાસ્ત્રોમાં આજ તો વાત કરવામાં આવી છે.
એટલે કોઈના માટે પણ ભેદ દ્રષ્ટિ ન રાખવી. શુદ્ધાદ્વૈત નો મતલબ જ આ છે, શુદ્ધ અદ્વૈત. બ્રહ્મ જગત અને જીવમાં જ્યાં શુદ્ધતા છે, કોઈ પ્રકારનો ભેદ નથી, શુદ્ધ સંબંધ છે. બાકી અલગ અલગ ફિલોસોફી, અલગ અલગ વિચાર છે કે જેમાં ભેદ માનવામાં આવ્યા છે, પરંતુ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યની જે ફિલોસોફી, દર્શનની જે વાત કરીએ, શુદ્ધાદ્વૈતનો મતલબ શું? શુદ્ધ અદ્વૈત, શુદ્ધ અભેદ, જ્યાં ભેદ નથી. કોના માટે? કોના? કે બ્રહ્મ જગત અને જીવ. કારણ કે આ જગત અને જીવ બ્રહ્મનું જ રૂપ છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતઃ. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડયતી યોયતઃ. આચાર્ય ચરણ નિબંધમાં આજ્ઞા કરે છે કે ભગવાન જ આ જગતમાં રૂપ અને નામના અલગ અલગ પ્રભાવથી આપ લીલા કરી રહ્યા છે. રૂપ બદલાઈ ગયું, નામ બદલાઈ ગયું. જેમ એક કુંભાર માટીનો ઘડો બનાવે, ઘડો બનાવીને એનો આકાર તૈયાર થઈ ગયો, પછી એ તૈયાર થયું છે માટીથી, પરંતુ આપણે એને ઘડો કહીએ કે થાળી કહીએ, નામ બદલાઈ જાય, રૂપ બદલાઈ જાય, પણ મૂળતઃ તત્વતઃ એ માટી જ છે, બ્રહ્મનું જ સ્વરૂપ છે. વેદાંતની અંદર આ બધા દ્રષ્ટાંતો મળે છે. તો મૂળ વાત હું કહેવા માંગુ છું, કોઈ પણ પ્રકારનો કોઈના માટે ભેદ બુદ્ધિ ન રાખવી. યહાં તક કે આપ દેખો પ્રહલાદજી કે ચરિત્ર મેં શ્રવણ આપે કર્યું હશે, જ્યારે નરસિંહ ભગવાને એના ઉપર કૃપા કરી તો પ્રહલાદજી શું કહે છે કે મને તો આ બધા જે આસુરી જીવો છે એના ઉપર કૃપા, એના ઉપર દયા આવે છે કે આ બધા કેવા ઇન્દ્રિયોના વિષયોને કેન્દ્રમાં રાખીને જીવન જીવી રહ્યા છે. પ્રભુ મારા કરતા આની ઉપર પહેલા કૃપા આપ કરો. જે અસુરો એને મારવા માટે તત્પર હતા, એને મારવા માટે ઘણા પ્રયાસ કર્યા, એ અસુરો ઉપર કૃપા કરવાની વિનંતી પ્રહલાદજી ભગવાનને કરે છે. એટલે કે કોઈના, એ જ તો સાચા વૈષ્ણવ છે ને. એટલે કહ્યું ને, તે રસ ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો. આ રસનો અનુભવ આમ ધ્રુવ અને પ્રહલાદજી અનુભવ કર્યો છે. મૂળ વાત, ક્યારે કોઈના માટે પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા, પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક જીવ દેહ ક્રિયા ભેદઈ પ્રવાહેણ ફલેન ચ. ભગવાને પોતાની જ ઈચ્છાથી પુષ્ટિ જીવોને પ્રગટ કર્યા છે, મર્યાદા જીવોને પ્રગટ કર્યા છે, પ્રવાહી જીવોને પ્રગટ કર્યા છે. એટલે આપણે કોઈને પણ જોઈને આપણી દ્રષ્ટિ, આપણું મન ખરાબ કરવાનું નથી. બધું ભગવદ ઈચ્છા લીલા માનીને એને સ્વીકાર કરવું, સત્કર્મ ઉપર ચાલવું એ આવશ્યક છે. એટલે આ ભાગવત આપણને એ જ કહે છે, સમભાવ સદભાવ, કોઈના માટે પણ કુભાવ હૃદયમાં જાગૃત ન રહે. એટલે એકબીજા માટે આપણે અનુરૂપ બનીએ, અનુકૂળ બનીએ, એ અત્યંત આવશ્યક છે પ્રિયજનો. અને આ તો ભક્તિ માર્ગ છે, અને ભક્તિમાં તો ભક્ત અને ભગવાન બંને સાથે યાત્રા કરી રહ્યા છે, બંને એકબીજાના અનુરૂપ થઈને ચાલી રહ્યા છે. અને ત્યારે જ બંનેને આનંદ આવે છે. જ્યારે માં બાળકને પૈપાન કરાવે છે તો શું બાળકને જ આનંદ આવે છે? ના, માને પણ માતૃત્વનો અનુભવ થાય કે નહીં? માને માતૃત્વનો અનુભવ ક્યારે થાય? કે જ્યારે એ બાળકને દૂધપાન કરાવે. એવી રીતે ભગવાન પણ જ્યારે ભક્તો ઉપર કૃપા કરે ત્યારે જ તો ભગવાનને ભગવત્તાનો અનુભવ થાય. ભગવાને પોતાનો જ રસનો અનુભવ કરવા માટે જ તો એટલે જીવને પ્રગટ કર્યા કે પોતાના આનંદનો અનુભવ આપ પોતે કરી શકે. એટલે જ એકમાંથી બે થયા. એ રાધાષ્ટમી આ રહી હૈ. ક્યારે છે રાધાષ્ટમી ખબર છે ને? કેટલા સુંદર અવસર, ખૂબ ખૂબ બધાઈ આપ બધાને રાધાષ્ટમી ઉત્સવની. પણ શુકામ શ્રી સ્વામીજી જે પ્રભુની આહલાદિક શક્તિ, કારણ કે એકાંતે ન રમયતે સહદેવ કાકી ઈચ્છત, પોતાના અંદર રહેલો જે આનંદ છે એ આનંદને જ્યારે અભિવ્યક્ત કરવાની ઈચ્છા થઈ, કારણ કે આનંદ એટલે કે રસ, અને રસનો અનુભવ બે પ્રકારથી થાય, એક છે સંયોગ અને બીજું છે વિપ્રયોગ. અને એકલો હોય તો ન એને કોઈનો સંયોગ ન વિપ્રયોગ, એટલે દ્વેકાકી ઈચ્છે. પોતાના જ રસનો અનુભવ કરવા માટે જ એ આહલાદિની, એટલે શ્રી રાધિકાજી સ્વામીજી અને આપનો નિજ પરિકર, આપની આ સમગ્ર સૃષ્ટિ આપે પ્રિયજનો આ પ્રગટ કરી છે. અને ભગવાન પણ જ્યારે ભક્ત ઉપર કૃપા કરે ત્યારે આપને પણ પોતાને ભગવત્તાનો અનુભવ કરાવે છે. એટલે તો ભક્તોની મહિમા વધારે છે.
ભાગવતમાં પણ એક સ્કંદથી લઈને નવમા સ્કંદ સુધી તો ભક્તોના ચરિત્ર છે વિશેષ રૂપથી. પછી ભગવાન દસમા સ્કંદમાં શ્રી કૃષ્ણ પ્રગટ થાય છે. બાકી ભક્તોના ચરિત્રનું વર્ણન ઈશાનુ કથા નવમા સ્કંદમાં જુઓ, ભક્તોના જ ચરિત્ર. તો ભક્તોનું ચરિત્ર અત્યંત આવશ્યક છે પ્રિયજનો. ભક્ત જ ભગવાનને ભગવત્તાનો અનુભવ કરાવે છે, એટલે એ આનંદની યાત્રા બંનેની છે. આનંદનો અનુભવ ક્યાં થાય? તો કે હૃદયમાં થાય. એટલે કે દસમ સ્કંદ એટલે શ્રીનાથજીનું હૃદય. જ્યારે પછી મા બાળકને પૈપાન કરાવે ને, પછી બાળકને ઊંઘ આવી જાય, આંખ લગ ગઈ ઓર સો ગે. ઘણી વાર ની લોકો કથામાં પણ સુઈ જાય ને, સુઈ જાય કે નહીં, હા કે ના? આ જો બધા સૂતા જ લાગો છો, હા પાડો છો. ભગવદ્ કૃપાનો અનુભવ થાય ને પછી આમ શાંતિ મળે, ઊંઘ પણ આવી જાય. ત્યારે માને એટલો લાડ આવે એના પુત્ર ઉપર, અને એના લલાટ ઉપર ચુંબન કરે, પ્યાર કરે, એટલે એકાદશ સ્કંદ એટલે શ્રીનાથજીનો લલાટ. અને બારમો સ્કંદ એટલે ઉપર ઉઠેલો હાથ, જે આશ્રયનું જે પ્રતીક છે, પોતાની પાસે બોલાવી રહ્યા છે, કહત સબન શું આવો આવો મામેકમ શરણમ બ્રજ. જે જોઈને જીવ ભગવાનની શરણમાં આવે છે. ભગવાનની શરણમાં પણ એ જ આવે છે કે જેના ઉપર ઠાકોરજી કૃપા કરે છે, જેનું વરણ ભગવાન કરે છે. પ્રિયજનો, હમણાં આપે પૂર્વમાં ભગવાનના વિવાહ આદિના પ્રસંગ આપે સાંભળ્યા. હું સંક્ષિપ્તમાં એ વાત કરીને, કારણ કે સમય પણ થઈ રહ્યો છે, સંક્ષિપ્તમાં ભગવાનનો જે યશલીલાનો વિસ્તાર છે, કેટલા બધા વિવાહ ભગવાને કર્યા, 16,008. શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર એ પ્રસંગ ઉપર એક વાત કરી છે, ધ્યાન આપજો આ વાત ઉપર. એક તો જે અષ્ટપટરાનીઓ છે એના પણ બધા અલગ અલગ ભાવ બતાવવામાં આવ્યા છે, કે ત્રણ પ્રકારની ભગવાનની શક્તિ અને પાંચ પ્રકારની અંદર ભગવાનની અંદર રહેલી વિદ્યા, એટલે એ અષ્ટપટરાનીનું સ્વરૂપ છે. અને તો અષ્ટપટરાનીઓ સાથે ભગવાને વિવાહ કર્યા, આપે સાંભળ્યું હશે. અને પછી ઓલા 16,000 કન્યાઓને ભગવાન એની રક્ષા કરીને એમની સાથે આપે વિવાહ કર્યા. એટલે ભગવાનના આમ ટોટલ જોવા જઈએ તો ભગવાને જે વિવાહના જે શ્રૃંગાર છે, સહેરા 9 વખત ધારણ કર્યો. એક તો એક વાર એક સાથે 16,000 રૂપ ધારણ કરીને એક સાથે ભગવાને વિવાહ કર્યો, અને 8 વખત ઇન્ડિવિજ્યુઅલી જ્યારે શ્રી ઠાકોરજી અષ્ટપટરાનીઓ સાથે જ્યારે એનું વરણ વિવાહ કર્યો, ત્યારે 8 વખતથી એટલે ટોટલ 9 વખત વિવાહ થયા. બરોબર, શ્રી મહાપ્રભુજી બહુ સુંદર આ જે 9 વિવાહ થયા એનો ભાવ આપ બતાવે છે કે આ વિવાહ શું છે. વિવાહમાં શું હોય? કે વિવાહમાં વરણ કરવામાં આવે, કન્યા વરનું વરણ કરે, એટલે એ વર કહેવાય, કન્યા વરણ કરે છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, જેમ એક કન્યા એક પુરુષ એક વરનું વરણ કરે છે, આ તો ભૌતિક વરણ થયું, પરંતુ આત્મા કોનું વરણ કરે? આત્માનો વર કોણ? આત્મા તો અજર હે, આત્મા તો અમર હે, નૈનમ છિન્નંત શાસ્ત્રાણી નૈનમ દહક પાવક. તો આત્માનો વર કોણ છે? તો આચાર્યચરણ આજ્ઞા કરે છે કે એ આત્માનો વર ઓર કોઈ નહીં અપિતુ પરમાત્મા, એટલે કે શ્રી ઠાકુરજી છે. એટલે આત્મા ભગવાનનું વરણ કરે, અને એ વરણ માટે 9 પ્રકારના સાધન બતાવ્યા, 9 પ્રકારની ભક્તિ બતાવી. ભાગવતમાં 9 પ્રકારની ભક્તિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ છે. ભગવાને 9 વિવાહ કર્યા. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાન આજ્ઞા કરી રહ્યા છે, સમજાવે છે કે જે જીવ આ 9 પ્રકારની ભક્તિમાંથી કોઈ પણ એક ભક્તિનું પણ એક ભક્તિને પણ સાધી લે છે, એ જીવનું હું વરણ કરી લઉં છું. આ જ ભગવાન સાથેનો વિવાહ છે પ્રિયજનો. કોઈ પણ એક ભક્તિને તમે સિદ્ધ કરી લો, યા શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ, સ્મરણ ભક્તિ, કોઈ ના કોઈ એક ભક્તિનું વરણ કરવું એ અત્યંત આવશ્યક છે. અને એ એક ભક્તિ જ્યારે આપણે સિદ્ધ કરી લઈએ તો એવા જીવનું ભગવાન, એ આત્માનું એનું વરણ ભગવાન કરે છે. આ જ સાચા અર્થમાં પ્રિયજનો ભગવાન સાથેનો વિવાહ છે. જ્યારે જીવ આત્મનિવેદન કરે છે,
એ આત્મનિવેદનના ભાવથી જ જીવની આત્મા અલંકૃત બને છે. જ્યારે શ્રી ઠાકોરજીનું શ્રીમદ ગોકુલમાં પ્રાગટ્ય થયું, ગોપ્યશ્ચ કર્ણ મુદિતાઃ યશોદાયાઃ સુતોદ્ભવમ, યશોદાજીને ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું છે, જ્યારે ગોપીજનોએ સાંભળ્યું ત્યારે મુદિતાઃ ગોપીજન મુદિત મનવાળી થઈ ગઈ, અત્યંત આનંદિત થઈ ગઈ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ગ્વાલ બાલને જે દર્શન કરીને જે આનંદ મળ્યો, પરંતુ ગોપીજનોને તો સુનત હી આનંદ ભયો, સાંભળીને જે આનંદની પ્રાપ્તિ થઈ ગઈ છે. અને આત્માનમ ભૂષ્યાશ્ચક્રુર, આત્માને ભૂષિત કરીને, જો અહીંયા સમાધિ ભાષા શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે, પોતાને ગોપીઓ અલંકૃત કરીને કૃષ્ણ દર્શન માટે ઘરેથી નીકળી ગઈ. હવે અહીંયા જે ભૂષણ આદિની જે વાત કરવામાં આવી અલંકારની, વિચાર કરો, અલંકાર તો આપણે શરીરમાં દેહમાં ધારણ કરીએ ને, સુંદર વસ્ત્ર ધરાવીએ, સુંદર શિંગાર ધારણ કરાવીએ, પોતાને ખાસ કરીને જ્યારે આવો પ્રસંગ હોય, કેવા બધા સુંદર તૈયાર થઈને આવીએ ને પ્રસંગોમાં, તો આભૂષણ તો શરીરને થાય, પણ અહીંયા શું શબ્દનો પ્રયોગ કર્યો છે સુખદેવજીએ, આત્માનમ ભૂષ્યાશ્ચક્રુર, ગોપીજનોએ પોતાની આત્માને આભૂષિત કરીને. તો શ્રી મહાપ્રભુજીએ પ્રશ્ન કર્યો કે આત્માનું આભૂષણ શું, આત્માને કઈ રીતે આભૂષિત કરાય, તો આચાર્ય ચરણ સુબોધનીમાં સમજાવે છે, આજ્ઞા કરે છે કે ગોપીઓના હૃદયમાં એ અંતઃકરણમાં એ ભાવ જાગૃત થયો કે યે નંદનંદન યે યશોદોત્સંગ લાલિત, યે કોઈ હમારે હમે ઇનકો અપને શરીર કે હમારે પોતાની ઇન્દ્રિયોનું જ સમર્પણ નથી કરવું, આ તો અમારા આત્માના પણ સાચા પતિ છે, અમારે આત્મનિવેદન કરવું છે એમને. શ્રી મહાપ્રભુજી કહે છે ગોપીઓના અંદર રહેલો જે આ ભાવ છે એના આત્માનું આભૂષણ કહેવાય છે. જ્યારે જીવના અંદર આત્મનિવેદનનો ભાવ આવી જાય, હે કૃષ્ણ તવાસ્મિ હું તારો છું, એટલે વલ્લભ પુષ્ટિ સંપ્રદાય અંતર્ગત વિષ્ણુ સ્વામી પ્રવર્તક આ જે સંપ્રદાય છે એનો પ્રારંભ બ્રહ્મ સંબંધ દીક્ષાથી થાય છે. અને બ્રહ્મ સંબંધ શું છે, તો કે આત્મનિવેદન. સૌથી પહેલા આત્મનિવેદન ભગવાનમાં કરવામાં આવે છે, કારણ કે ભગવાન બહારની સૌંદર્યતાથી પ્રસન્ન નથી થતા, ભગવાન તો આત્માની સૌંદર્યતાથી પ્રસન્ન થાય છે. અને આત્માનું સૌંદર્ય શું, તો કે દીનતા. આત્માનું સૌંદર્ય શું, તો કે સમર્પણનો ભાવ, આત્મનિવેદનનો ભાવ, એ સાચો આનંદનો વિષય છે પ્રિયજનો. એટલે કોઈ પણ એક ભક્તિને, પછી એ શ્રવણ ભક્તિ હોય, કીર્તન ભક્તિ હોય, સ્મરણ ભક્તિ હોય, એ ભક્તિથી પોતાની આત્માને આપ અલંકૃત કરતા રહો. કેવલ સપ્તાહ સાત દિવસ સાંભળ્યા એટલું જ નહીં, ભાગવતનો પાઠ રોજ પોતાના ઘરમાં કરો, આ રોજ વાંચન કરો. કારણ કે સાત દિવસમાં પણ વક્તાની બહુ મર્યાદિત સમય છે, ઘણીવાર બહુ સંક્ષિપ્ત કરવો પડે, પછી તો બધું બાઉન્સર થઈ જાય, તમને ખબર જ ન પડે આ ક્યાંથી ક્યાં વયા ગયા, થતું જ હોય છે. એટલે ભાગવતનો આગ્રહ, ભાગવતનું પઠન પાઠન રોજ પોતાના ઘરમાં થવું જોઈએ પ્રિયજનો. એક નિયમ અવશ્ય લેજો, બીજો કોઈ નિયમ આપ અહીંયાથી લઈ શકો કે નહીં, પરંતુ એક નિયમ. અને ભાગવત મહાત્મામાં પોતે શ્લોકાર્ધમ, એક શ્લોક અર્ધો શ્લોક, જે ઘરમાં શ્રીમદ ભાગવત બિરાજમાન છે, જે ઘરમાં શ્રીમદ ભાગવત નિત્ય પરાયણ થાય છે, તદ ગૃહમ તીર્થરૂપમ હિ, તે ઘર તીર્થરૂપ બની જાય છે, અને એ ઘરમાં રહેવા વાળા બધા જ વૈષ્ણવના પાપ નષ્ટ થઈ જાય છે, એવું શ્રીમદ ભાગવત છે. મહાપ્રભુજીએ તો ત્યાં સુધી વાત કરી, આપ ત્યાં સુધી આજ્ઞા કરે છે કે જે જીવ કેવલ અને કેવળ શ્રીમદ ભાગવતનો આશ્રય લે છે, કેવલમ ભાગવતમ આશ્રય જે જીવ લઈ રહ્યો છે, એને તો ગંગાજીમાં સ્નાન કરવાની પણ આવશ્યકતા નહોતી રહેતી, એવું આ શ્રીમદ ભાગવત છે. પરમ તીર્થ, પરમ પાવન કરવા વાળું, દેહ મન આત્મા અંતઃકરણ આદિને પાવન કરવા વાળું આ અલૌકિક મહાપુરાણ છે પ્રિયજનો. એટલે એક નિયમ અવશ્ય, પોતાના ઘરમાં શ્રીમદ ભાગવતનું રોજ પારાયણ, એક શ્લોક અડધો પેરેગ્રાફ ગુજરાતી સંસ્કૃત પ્રયાસ કરવો, વાંચવું જોઈએ. આજે આપણે દેવ ભાષાથી બિલકુલ અપરિચિત થઈ ગયા છે, પરંતુ જેવું ભાવે તૂટો ફૂટ્યો પ્રયાસ કરો, અને પછી એનો અનુવાદ હોય એ અવશ્ય વાંચો, પરંતુ ભાગવત વાંચવાનો નિયમ અવશ્ય લો. અને એ ભાગવત ઉપર જે શ્રી સુબોધનીજી આચાર્ય ચરણ જે સુંદર એના અર્થ પ્રગટ કર્યા છે, પ્રયાસ કરો કે એ સુબોધનીજી આપણે દર્શન કરીએ,
એનું શ્રવણ આપણે કરીએ. આ એક નિયમ અવશ્ય આપ બધા લો કે જે આપણા મન અને અંતરાત્માને પવિત્ર કરે છે. પ્રિયજનો, ખૂબ આનંદ પ્રસન્નતા વ્યક્ત કરું છું આટલું સુંદર આ આયોજન, અને એ આયોજનમાં શ્રીમદ ભાગવત ભગવાનના મંગલ પાવન સાનિધ્યમાં મને પણ મારી કંઈક વાક સેવા પ્રગટ કરવાની, વાક સેવા સમર્પિત કરવાનો અવસર મને પ્રાપ્ત થયો. તો સિંગાળા પરિવાર અને બધા જ વૈષ્ણવોનો ખૂબ ખૂબ હૃદયથી અભિવાદન કરું છું, પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને ખાસ કરીને જે આ મનોરથ આયોજનના જે નિમિત્ત કારણ બન્યા એવા આખા મનોરથી પરિવાર માટે ખૂબ આચાર્ય પરિવારના તરફથી ખૂબ એમને શુભાશીષ અને શુભકામના અને આશીર્વાદ પ્રદાન કરીએ છીએ કે એમના માધ્યમથી પણ ભવિષ્યમાં પણ આ પ્રકારથી સુંદર આયોજન થતા રહે અને વંશે સદૈવ ભવતામ હરિભક્તિમસ્તુ, એમના વંશજોમાં બાળકોમાં પણ આ જ ભગવદ્ ભક્તિ ભાવના સદા સ્થાપિત રહે એવી સવિશેષ સિંગાળા પરિવાર માટે આનંદ પ્રસન્નતા વ્યક્ત કરીને, અને જે પણ કંઈક થોડોક વિષય શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રયાસ કર્યો, કારણ કે હું તો પોતે શ્રીમદ ભાગવતનો વિદ્યાર્થી છું, હું પોતાને વક્તા રૂપે તો નથી માનતો, કારણ કે ભાગવત તો અગાધ છે અને જેના માટે મહાપ્રભુજી સ્વયં કહેતા હોય કે એના ગૂઢાર્થ પ્રગટ કરવા માટે મારું પ્રાગટ્ય છે, એનાથી સમજમાં આવે છે કે આ ભાગવતની ગહનતા શું છે. એટલે એના વિષય ઉપર બોલવું કંઈ મારું એટલું કંઈ સામર્થ્ય તો નથી, પરંતુ જે પણ કંઈક થોડુંક અધ્યયન કરું છું એમાંથી જે ભાવ પ્રગટ કર્યા એ શ્રી ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત કરીને વિશેષ વધારે કંઈ સમય ન લેતા આ નિમિત્તથી આજે અહીંયા તાલાળા અહીંયા ગીરમાં આવવાનો અવસર પ્રાપ્ત થયો, તો ખૂબ આનંદ પ્રસન્નતા વ્યક્ત કરીને પુનઃ પુનઃ આપ બધા વૈષ્ણવ સાથે જલ્દી જલ્દી મુલાકાત થતી રહે, સત્સંગ થતો રહે, કારણ કે સત્સંગ પરમ આવશ્યક છે, વચનામૃત પરમ આવશ્યક છે. વલ્લભકુલમાં જ્યારે જન્મ થાય છે ત્યારે એની સાથે એક મોટી જવાબદારી જોડાઈ જાય છે કે મહાપ્રભુજીના જે સિદ્ધાંત છે, જે શાસ્ત્ર આદિ જે છે, એ સિદ્ધાંતોને વૈષ્ણવ જન જન સમાજ સુધી પહોંચાડવા. એટલે શ્રી મહાપ્રભુજીના વંશમાં જન્મેલા જેટલા પણ આચાર્ય મહાનુભાવો છે એની પણ એક બહુ મોટી એક જવાબદારી છે, અને એમ પણ વૈષ્ણવો વલ્લભકુલથી શું અપેક્ષા રાખે, વચનામૃતની. એ જ તો છે કે કંઈક માર્ગનું સિદ્ધાંત જાણવા મળે. એટલે ખાસ સત્સંગનો વચનામૃતોનો આગ્રહ સર્વદા આપ બધા વૈષ્ણવોની અંદર હોવો જોઈએ. ઉત્સવો મનોરથો પણ જ્યારે થાય, માલા પહેરામણી હોય કે લોટી ઉત્સવ હોય, ખાલી ઉત્સવ પૂરતું ન રહે, એમાં વચનામૃત થાય, એમાં સત્સંગ થાય, એ બહુ જરૂરી છે, એ અત્યંત આવશ્યક છે, કારણ કે એનાથી જ આપણે બધા આગળ વધીશું. તો બસ આપ બધાને નિરંતર સત્સંગ મળતો રહે, અને ભવિષ્યમાં પણ પાછા શ્રી ઠાકોરજીની કૃપાથી આપણે બધા ભેગા થઈએ અને કંઈક સત્સંગ કરીએ એવી મંગલ મનોરથ સાથે મારા વાક પુષ્પોને શ્રી આચાર્ય ચરણના ચરણોમાં સમર્પિત કરીને, શાસ્ત્રીજીને પણ ખૂબ ખૂબ, એ પોતે એમ તો સુંદર વ્યાસાસન પર બિરાજમાન છે, પરંતુ અમે શ્રી મહાપ્રભુજીના વંશજ એક આચાર્યના તરીકે આચાર્ય ગાદી ઉપર જ્યારે અમે છીએ તો એક આચાર્યના રૂપથી પણ આપને ખૂબ અમારી શુભકામના અને એક આશીર્વાદ અમે કે શ્રી વલ્લભ વાગપતિની કૃપા સદા આપ પર વરસે, અને આપની વાણીથી સુંદર શ્રીમદ ભાગવતના જે મૂળ તત્વ છે, સનાતન ધર્મ, વેદ, ભાગવત, ગીતા આદિ જે છે એની જે સિદ્ધાંતો છે, આપની વાણીથી સદા એવો અલૌકિક જે આધિદૈવિક આધ્યાત્મિક ભાવ એ પ્રગટ થતો રહે, ક્યારે આપની વાણીથી પણ કોઈ પણ એવા કોઈ પણ લૌકિક એવા પ્રાકૃત શબ્દો આ વ્યાસપીઠથી ન પ્રગટ થાય એવી વાગપતિ શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણોમાં વિનંતી કરીને એવું સામર્થ્ય આપને પ્રદાન થાય એ મનોભાવ સાથે હું મારી વાણીનું વિરામ કરું છું. બોલો શ્રી વલ્લભાધીશ શ્રી ગોવર્ધનનાથ કી, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, શ્રી ગિરિરાજ ધરણ કી, શ્રી ગોપાલ લાલ પ્યારે કી, શ્રી ભાગવત ભગવાન કી, ગૌ માતા કી જય. શ્રી જે શ્રીના ચરણ કમળમાં દંડવત પ્રણામ સાથે આપણે ખૂબ ખૂબ હૃદયથી એમનો આભાર માનીએ છીએ. શ્રીમદ ભાગવતજીનો અગાધ્ય મહિમાની સાથે
સત્સંગનો મહિમા પણ એમણે ખૂબ કહ્યો. અને હવે આપણે બધાએ શું કરવાનું છે એનું પણ બહુ સરસ માર્ગદર્શન આપ્યું કે તું જ સંગ કોઈ વૈષ્ણવ ન થાય તો તું વૈષ્ણવ કાચો. સનાતન સંસ્કૃતિ પ્રત્યેનો એમનો પ્રેમ પણ વ્યક્ત કર્યો. તે માટે ફરીવાર આપણે પૂજ્યશ્રી જે જેને જોરદાર તાળીઓથી આપણે વધાવી, અને જ્યારે જ્યારે આપણા સનાતન સંસ્કૃતિના આવા કાર્યક્રમો હોય ત્યારે પોતે પોતાના વચનામૃત દ્વારા પ્રેરણા આપતા રહે એવી એમના શ્રી ચરણોમાં આપણે વિનંતી કરીશું. અને અત્યારે હવે પરમ પૂજ્ય શાસ્ત્રીજીના આ 7 દિવસના પૂજ્ય જે જે શ્રી અત્યારે પોતાના નિવાસ સ્થાને પધારી રહ્યા છે, તો આપણે બધા સવિનય હાથ જોડી અને પોતાના સ્થાન ઉપર ઊભા રહી અને અહીંથી પોતે વિદાય થાય. જય શ્રી કૃષ્ણ. શ્રીમદ વલ્લભ કહો, શ્રીમદ વલ્લભ કહો, વલ્લભ નામ દીના ઉદ્ધાર નથી. શ્રીમદ વલ્લભ કહો,